વર્ષ 2023 અલવિદા કહેવાનું છે અને નવા વર્ષની નવી આશા અને વિશ્વાસ સાથે આવકારવા તૈયાર છે અને આ ખેલાડીઓને પણ લાગુ પડે છે. 2023માં ભારત માટે રમતગમતની દ્રષ્ટિએ ખૂબ જ સફળ રહ્યું. ભારતીય ખેલાડીઓએ અનેક ઇતિહાસ રચ્યા છે. ભારતીય ક્રિકેટ માટે પણ 2023 ખૂબ જ ખાસ હતું. ભારતીય ક્રિકેટ ટીમે 5 વર્ષ બાદ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતી છે. આ વર્ષ 2023માં જ તે ટેસ્ટ ઓડીઆઈ T20માં નંબર 1 ટીમ બની હતી. સાથે જ સતત બીજી વખત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. માત્ર આ વર્ષ 2023માં જ ભારતીય ક્રિકેટ ટીમ ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલ રમી હતી. ડબલ્યુટીસી ફાઇનલ સતત બીજી વખત ફાઇનલ રમી. ભારતે સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફાઇનલમાં બીજી ટીમ ઓસ્ટ્રેલિયા હતી. ફાઇનલ મેચ 7 થી 11 જૂન વચ્ચે કેન્ટિંગ ઓવલ લંડન ઇંગ્લેન્ડમાં રમાઈ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 121.3 ઓવરમાં 469 રન બનાવ્યા. ભારતનો પ્રથમ દાવ 69.4 ઓવરમાં 296 રનમાં ઓલ આઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ 84.3 ઓવરમાં 8 વિકેટે 270 રન પર ડિક્લેર કર્યો. ભારતને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 63.3 ઓવરમાં 234 રનમાં જ ઓલ આઉટ થઈ ગયું. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 209 રને મેચ જીતી લીધી હતી. એશિયા કપ 2023 એશિયા કપ 2023નું યજમાન હતું, પરંતુ બીસીસીઆઈના ઇનકાર પછી તેની મેચો પણ શ્રીલંકામાં રમાઈ હતી. 30 ઓગસ્ટ થી 17 સપ્ટેમ્બરની વચ્ચે એશિયા કપની મેચો મુલતાન, લાહોર, પલ્લીકેલ, કોલંબોમાં રમાઈ હતી. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, પરંતુ આ નિર્ણય ખોટો સાબિત થયો. મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાના પાયમાલી ભર્યા બોલ સામે શ્રીલંકન ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં જ સમેટાઈ ગઈ હતી. સિરાજે 7 ઓવરમાં માત્ર 21 રન આપીને 6 વિકેટ લીધી, જ્યારે હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં માત્ર 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ભારતે 6.1 ઓવરમાં 51 રન બનાવીને મેચ જીતી હતી. આ પહેલા ભારતે 2018માં એશિયા કપ જીત્યો હતો. ભારત એક જ સમયે ત્રણેય ફોર્મેટમાં આઈસીસી રેન્કિંગમાં ટોચ ઉપર રહેનારો બીજો દેશ બન્યો. ભારતીય ક્રિકેટ ટીમ 22 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાની સામે ત્રીજી ઓડીઆઈ શ્રેણીમાં પ્રથમ મેચ 5 વિકેટથી જીતી લીધી અને આઈસીસી ઓડીઆઈ રેન્કિંગમાં ટોચના સ્થાને પાકિસ્તાનને પાછળ છોડી દીધું. એટલું જ નહીં, તે એક જ સમયે રમતના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બનનાર વિશ્વની બીજી ટીમ બની. ભારત પહેલા દક્ષિણ આફ્રિકાએ 2014માં આ સિદ્ધિ મેળવી હતી. ઓડીઆઈ વર્લ્ડ કપ 2023 ભારત ત્રીજી વખત ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલ રમ્યું. વિશ્વકપની મેચ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર 2023 દરમિયાન ભારતના 10 મેદાન પર રમાઈ હતી. 10 ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારત ટોચ ઉપર રહીને ફાઇનલમાં પ્રવેશ્યું. તે ઓડીઆઈ વર્લ્ડ કપમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા તે 1983 અને 2011માં ચેમ્પિયન રહી હતી. જો કે ફાઇનલમાં તેને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવું એ કોઈ પણ ટીમ માટે નાની સિદ્ધિ નથી.